રાજ્યના મહાનગરોમાં કોરોનાની બીજી લહેરથી ખળભળાટ થયો છે. રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં રાત્રિ કરફ્યુમાં 2 કલાકનો વધારો કરવામાં આવ્યો છે. આ મહાનગરોની જેમ જ જામનગરમાં પણ ફરીથી કોરોના વિસ્ફોટ થયો છે. ગઈકાલે જામનગર શહેરના 18 કેસ સહિત જિલ્લામાં કુલ 19 કેસ નોંધાયા હતા, જ્યારે આજે જામનગર શહેરમાં નવા 48 કેસ તથા ગ્રામ્ય વિસ્તારોમાં 10 કેસ સહિત જિલ્લામાં કુલ 58 કેસ નોંધાયા છે. એટલે કે માત્ર 24 કલાકમાં 3 ગણા કેસો સામે આવ્યા છે. તંત્ર પણ હવે સક્રિય થયું છે. ટેસ્ટિંગ અને વેક્સિનેશનની પ્રક્રિયા વેગવંતી બનાવવામાં આવી છે. જામનગરમાં 22 સ્થળોએ દિવસના 12 કલાક વેક્સિનેશન પ્રક્રિયા ચાલી રહી છે. લોકોને પણ માસ્કના અચૂક ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સ સહિતની સાવધાનીઓ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને પગલે રાજ્ય સરકારે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. 10 એપ્રિલ સુધી રાજ્યની સ્કૂલો તથા કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ રહેશે. વિદ્યાર્થીઓને લોકડાઉનના સમયની જેમ ફરીથી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. આ ઉપરાંત યુનિવર્સિટીઓ તથા કોલેજોની પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સ અંગે અગત્યની ઘોષણા કરી છે. તેમણે આગામી 1 વર્ષમાં દેશભરમાંથી ટોલ પ્લાઝા હટાવી લેવાની ઘોષણા કરી છે. ટોલ ટેક્સ વસૂલવા ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે જીપીએસનો ઉપયોગ થશે. એ માટે સરકાર વાહનોમાં જીપીએસ લગાડી આપશે. સરકાર દ્વારા LIC માં પોતાનો હિસ્સો ઘટાડી વિદેશી મૂડીરોકાણ તથા ખાનગીકરણને પ્રોત્સાહન આપવાના મુદ્દે વીમા કંપનીઓના કર્મચારીઓમાં ભારે આક્રોશ છે. આ મુદ્દે આજે જામનગર સહિત દેશભરના LIC કર્મચારીઓએ સજ્જડ હડતાલ પાડી હતી. વર્ગ 1-4ના તમામ કર્મચારીઓ હડતાલમાં જોડાતા કામગીરી સંપૂર્ણપણે ઠપ રહી હતી, જેને પગલે સરકારને 1 જ દિવસમાં કરોડોની નુકસાની થઈ હતી. જામનગરમાં નવાગામ ખેડ વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનમાંથી અખાદ્ય અનાજનું વિતરણ થતું હોવાની ફરિયાદ ઉઠી છે. આ મુદ્દે સ્થાનિક મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ સ્થળ તપાસ કરી હતી. આ સમયે દુકાનદારે સરકાર તરફથી જ અખાદ્ય અનાજનો જથ્થો સપ્લાય કરવામાં આવતો હોવાની વાત કરી હતી, જે પછી રચનાબેન અખાદ્ય અનાજની બોરી લઈ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. મામલતદાર સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી ઘટતી કાર્યવાહી કરવા માંગ કરી હતી.